હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 10ની અંદર ઇંગ્લિશની અંદર ચાલુ પૂર્ણ વર્તમાનકાળ એટલે કે કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો અભ્યાસ કરવા માટે મિત્રો જઈ રહ્યા છીએ. આપણે મિત્રો ધોરણ 9માં જોયું કે આપણે જ્યારે પૂર્ણ વર્તમાનકાળની વાત કરતા હોઈએ, માત્ર પૂર્ણ વર્તમાનકાળની, ત્યારે અને ચાલુ પૂર્ણ વર્તમાનકાળની વાત કરતા હોઈએ ત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાય છે કે ભાઈ પૂર્ણ વર્તમાનકાળ અને ચાલુ પૂર્ણ વર્તમાનકાળ બંનેની વચ્ચેનો તફાવત સમજવામાં મોટાભાગના વિદ્યાર્થીઓને લગભગ પ્રશ્ન થાય છે. તો આજે આપણે મિત્રો સરખી રીતે જો ચાલુ પૂર્ણ વર્તમાનકાળ કોને કહેવાય એ આપણે જો સમજીએ કે કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ કોને કહેવાય એ આપણે સમજીએ તો પૂર્ણ વર્તમાનકાળ એ ઓટોમેટિક આપણને અલગ પડી જાય અથવા તો આપણને સમજાઈ જાય. કારણ કે જે પ્રશ્ન થાય છે એ બે કાળ વચ્ચે થાય છે, એક તો પૂર્ણ વર્તમાન કાળ અને બીજો ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં વાક્ય સમજવામાં ખાસ કરીને આપણને થોડો પ્રશ્ન આવે છે. મિત્રો અહીંયા મેં એક વ્યાખ્યા લખી છે આ કાળ બરોબર, કે જેને આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ કોને કહેવાય તો કે ભૂતકાળમાં શરૂ થયેલ ક્રિયા વર્તમાનમાં ચાલુ છે અને ભવિષ્યમાં પણ એ ક્રિયા ચાલુ રહેવાની હોય તેવું દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. આવો મેં લખ્યું છે, ફરી વાર જોઈએ. ભૂતકાળમાં શરૂ થઈ ગઈ એટલે કે અગાઉ કોઈ ક્રિયા મિત્રો શરૂ થઈ ગઈ છે ભૂતકાળના સમયમાં, અને વર્તમાનમાં એ ક્રિયા ચાલુ છે એટલે કે હાલમાં ચાલુ, અને એ ક્રિયા ભવિષ્યમાં પણ એટલે કે આવનારા સમયમાં પણ શરૂ થવાની સંભાવના દર્શાવતું હોય એવું વાક્ય એ ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય કહેવાય. એટલે એનો મતલબ એમ કે ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા વર્તમાનમાં ચાલુ છે, કન્ટિન્યુ છે, કારણ કે ચાલુ પૂર્ણ વર્તમાનમાં ચાલુ શબ્દ આવ્યો છે બરોબર. એટલે ચાલુ શબ્દ આવે ને મેં તમને એક વસ્તુ પહેલા કહી દીધી કે આઈએનજી વાળું રૂપ આવે, આ વસ્તુ નિયમ છે. ચાલુ શબ્દ જ્યાં આવે ત્યાં આઈએનજી વાળું આવે, આટલું આપણે જોયું. હવે મિત્રો રહી વાત કરીએ તો કે કોઈ પણ ક્રિયા કે જ્યારે ભૂતકાળમાં શરૂ થઈ ગઈ હોય પૂર્ણ એટલે કે ભૂતકાળ, તો એના ક્રિયા રૂપ માટે આપણે હેવે અને બીન બી ડબલ ઈ એન બીન. હવે મિત્રો આપણને એક પ્રશ્ન એવો થાય કે જ્યારે આપણે પેસિવ વોઇસ શીખતા હતા ત્યારે મિત્રો બી ડબલ ઈ એન બીન આવતું હતું બરોબર, પણ મિત્રો એ બીન આવતું હતું પણ એના પછી તરત ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ આવતું હતું. એટલે કે કેવું રૂપ? ભૂત કૃદંતનું એટલે કે ત્રીજું રૂપ. દાખલા તરીકે પ્લે હોય તો બીન પ્લે, બીન વોચ બરોબર, બીન લર્ન, બીન પ્લે આવું આવતું. પણ અહીંયા મિત્રો જે તફાવત છે એ બીન પછી તરત ક્રિયાપદનું ચોથું રૂપ એટલે કે આઈએનજી વાળું છે, જેમ કે પ્લેઇંગ, લર્નિંગ, રીડિંગ, કુકિંગ વગેરે. તો એક મેં બીજી સૂચના અહીંયા આવી રહી છે વ્યાખ્યાને પછી કે આ કાળ એટલે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. મિત્રો ખાસ ધ્યાન આપજો, આ કાળ એટલે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ માત્ર એક્ટિવમાં જ વપરાય છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. હજી એક વાર કહું છું, આ કાળ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ માત્ર ને માત્ર એક્ટિવ વોઇસમાં વપરાય છે બરોબર. હવે એક નીચે મેં નોંધ લખી છે કે વાક્ય જો પેસિવ આપેલું હોય તો પૂર્ણ વર્તમાન કાળ સમજવો. જોજો સમજો, મેં એમ નથી કીધું કે વાક્ય પેસિવ હોય તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ સમજવો, વાક્ય જો પેસિવ હોય તો પૂર્ણ વર્તમાન કાળ સમજવો. હવે આપણા મનમાં પાછો પ્રશ્ન આવે કે ભાઈ પેસિવ વાક્ય છે કેમ ખબર પડે છે? તો અત્યાર સુધી આપણે પેસિવ જોયું એમાં એક વસ્તુ ક્લિયર હતી, કર્મનું સ્થાન આગળ હતું, કરતા ગુણ થઈ જતો હતો, એટલે કે વાક્યમાં કરતા કદાચ હોય અંતમાં પણ એ ગુણ હતો, મુખ્ય તો કર્મ ઉપર ભાર દેવામાં આવે. તો પેસિવની અંદર જ્યારે કર્મ ઉપર ભાર દેવામાં આવે, કરતા ગુણ થઈ જતો હોય, ત્યારે આપણે પૂર્ણ વર્તમાન કાળ જે છે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એ સમજવો પડે.
અહીંયા માત્ર ને માત્ર ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં એક્ટિવ હોય છે, પેસિવ હોતું નથી. જો પેસિવ વાક્ય હોય તો એ સીધું ગયું થઈ ગયું પૂર્ણ વર્તમાન કાળ થઈ ગયો. એટલે આ બે વચ્ચેનો, એટલે કે પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વચ્ચેનો તફાવત, એટલે કે સમજવામાં આપણે જે કન્ફ્યુઝન થાય છે એ પ્રશ્ન અહીંયા મિત્રો સોલ્વ થાય છે. હવે મિત્રો વાત રહી હકાર વાક્ય રચના, આ કાળ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એની હકાર વાક્ય રચના ની અંદર શું હોય તો સૌથી પહેલા કરતા, કારણ કે આપણે કાળ શીખવાનું છે, પેસિવમાં આ કાળનો ઉપયોગ થતો નથી. સૌથી પહેલા કરતા, ત્યારબાદ હેવેસ, ત્યારબાદ બી ડબલ ઈ એન બી. જો મિત્રો પેસિવની અંદર પણ બી ના આવતું હતું, અહીંયા પણ બી ના આવે છે, પણ બી પછી પેસિવમાં બી થઈ આવતું હતું, અહીંયા ક્રિયાપદનું ચોથું રૂપ એટલે કે આઈએનજી વાળું રૂપ આવતું અને અંતમાં કર્મ કે અન્ય શબ્દ જે કઈ તમે કહો મિત્રો એ છે. ફરીવાર હકાર વાક્ય રચના, સૌથી પહેલા કરતા, ત્યારબાદ હેવેસ, ત્યારબાદ બી ડબલ ઈ એન એટલે કે બી, ત્યારબાદ ક્રિયાપદમાં આઈએનજી વાળું રૂપ, ત્યારબાદ અન્ય શબ્દ. બરોબર, એટલે કે હવે સત્તા બી વત્તા એમ છે, અન્ય શબ્દો કહો હોય એનો મતલબ એમ થયો કે આ અહીં છે એવું. એટલે પહેલી વાર તો ચાલુ કાળ છે, બરોબર, પૂર્ણ કાળ હેવેસ આવી ગયું અને ક્રિયાપદમાં એમ છે વાળું એટલે ચાલુ, અને હેવે સત્તાબી એટલે પૂર્ણ, તો પૂર્ણ ચાલુ વર્તમાન કાળ અથવા ચાલુ પૂર્ણ વર્તમાન કાળ કેવાય. આ વ્યાખ્યાને સમજો. હવે મિત્રો આ કાળ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે, દરેક કાળના ઓળખના શબ્દો છે કાળ ઓળખવા માટે. તો અહીંયા આ કાળમાં મારી પાસે બે શબ્દો છે, સિન્સ અને ફોર, જેને આપણે ઓળખના શબ્દો તરીકે ઓળખીએ છીએ. આ કાળને ઓળખવો હોય ચાલુ પૂર્ણ વર્તમાન કાળને, કન્ટિન્યુઅસ પ્રેસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સને જો આપણે ઓળખવો હોય મિત્રો, તો હું એવું કહું છું કે સિન્સ અને ફોર એ બે શબ્દો અતિ મહત્વના છે. સિન્સ અને ફોર, હવે ઘણા એમ થાય કે સિન્સ ક્યાં આવે ફોર ક્યાં, તો મિત્રો સિન્સ અને ફોર એ બંને આમ એક પ્રકારના કન્જક્શનની અંદર પણ મિત્ર એનો ઉપયોગ થાય છે. પણ અત્યારે મિત્રો આપણે, હું તમને ખૂબ બે ઉદાહરણ પહેલા જોઈએ તો આપણને અંદાજ આવી જાય. જો પેલું ઉદાહરણ છે હિરલ એટલે કે ફરતા, એવરેજમાં નીચે લાગુ પડે એ જો પુરુષ એક વચન સાથે એસ, પછી બી ડબલ્યુ બી ક્રિયાપદમાં જળ પ્લેન, અન્ય શબ્દોમાં જે સને સિન્સ ફોર બધો અન્ય શબ્દો કર્મ કે અન્ય શબ્દ. હવે હિરલ હેઝ બીન પ્લેઇંગ ચેસ સિન્સ મોર્નિંગ, તો હું એમ કહું કે હિરલ સવારથી, મોર્નિંગ એટલે સવાર, સિન્સ નથી, હિરલ સવારથી ચેસ રમી રહી છે, હિરલ સવારથી ચેસ રમી રહી છે. તો મિત્રો સવારથી ચેસ રમી રહી, તો એનો મતલબ એવો થયો કે સવારથી ક્રિયા ચાલુ છે, સવારથી ક્રિયા ચાલુ છે. બીજું વાક્ય, રાધા એન્ડ સીતા હેવ બીન લર્નિંગ સાયન્સ ફોર ટુ મંથ્સ, રાધા એન્ડ સીતા હેવ બીન લર્નિંગ સાયન્સ ફોર ટુ મંથ્સ, રાધા અને સીતા છેલ્લા બે મહિનાથી વિજ્ઞાન નો અભ્યાસ કરી રહ્યા છે, તો ભણી રહ્યા છે. આઈ હેવ બીન રીડિંગ ધીસ બુક સિન્સ 7 ઓક્ટોબર, એટલે કે હું આ પુસ્તક 7 વાગ્યાથી મમ્મી સવારથી રસોઈ બનાવી રહી છે, તો એનો મતલબ એમ મિત્રો કે સવારથી ક્રિયા ચાલુ છે. શરૂ ક્યારે થઈ ગયો, તો કે સવારથી ભૂતકાળ શરૂ થઈ ગઈ, અત્યારે બનાવવાનું ચાલુ છે, વર્તમાનમાં બનાવવાનું શરૂ છે, ક્યારે પૂરું થયેલું નક્કી નથી, ક્રિયા એટલે ભવિષ્યમાં પણ શરૂ રહેવાનું છે. તો એમાં મેં તમને ડેફિનેશન કીધી, બધાનો સમાવેશ થઈ ગયો કે ભાઈ ક્રિયા શરૂ ભૂતકાળમાં થઈ છે, વર્તમાનમાં ચાલુ છે, અને ભવિષ્યમાં ચાલુ રહેવાની શક્યતા હોય, સંભાવના હોય. મેં કીધું ને કે સવારથી ચેસ રમી રહ્યો છે, સવારથી માતા રસોઈ બનાવી રહી છે, તો સવારથી મતલબ અત્યારથી એનું કામ ચાલ્યું છે અત્યારે હાલ. તો મિત્રો અહીંયા મેં તમને કોઈ પણ ક્રિયા એ શરૂ રહેવાની છે ભવિષ્યમાં, ભૂતકાળમાં શરૂ થઈ ગઈ, વર્તમાનમાં ચાલુ છે, તો આખું હવે રીતે જ્યારે આપણે વાત કરવા જઈ રહ્યા ત્યારે સેન્સ ફોર એના પ્રશ્ન બેસે. હવે મિત્રો આપણા મનને
ત્યાંની નકાર કેવી રીતે બનો મિત્રો મોઢો કોને વસ્તુ કહેતો હોય છો કે નકાર ગમે તે વાક્ય રચના હોય ચાહે એ પેસિવ હોય કે એક્ટિવ હોય ત્રીજા સ્થાને નોટ મૂકવાથી વાક્ય નકાર બની જાય છે જેમ કે કર્તા હેવેઝ અને નોટ ઇન આઈજી અને હજી એક વાર કરું છું ત્રીજા સ્થાને નોટ કર્તા હેવેઝ નોટ બી આઈજી અને હવે આપણા મનમાં એમ થાય કે આનું એક્ઝામ્પલ નકાર બનાવીએ બનાવીએ હિરલ હેઝ નોટ બી પ્લેઇંગ ચેસ નકાર બોલું છું રાધા એન્ડ સીતા હેવ નોટ હેવ પછી નોટ હેવ નોટ બીન લર્નિંગ સિન્સ સાયન્સ ફોર ટુ મંથ આઈ હેવ બીન આઈ હેવ નોટ બીન મોટ મૂકવા મજા નકાર આઈ હેવ નોટ બીન રીડિંગ ધીસ બુક સિન્સ ઇલેવન ઓક્લોક મધર હેઝ નોટ બીન કુકિંગ સાયન્સ કુકિંગ સિન્સ ફોર મી તો અહીંયા એક વસ્તુ બીજી તમને કહું મિત્રો હેવે ક્યાં આવે પણ એને પ્રશ્ન તો મેં તમને કીધું આઈ બી થયું અને બહુ વચ્ચે એટલે કે રાધા એન્ડ સીતા બે નામ છે જો રાધા અને સીતા બે નામ છે એક નામ બોલ છે વિરલ એક નામ છે રેસ બીજું છે તે જો પૂછો પણ રાધા અને સીતા બે નામ છે યાદ તો હેવા આઈ બી થયું સાથે આપણે મિત્રો હેવ મૂકીએ છીએ ત્રીજો પુરુષ એક વચન એટલે કે મધર અને હિરલ ત્રીજો પુરુષ એક વચન છે હી સીટ જે ત્રીજો પુરુષ એક વચનમાં ગણાય છે કે કોઈ પણ એક વચનનું નામ હોય છે કે આ ત્રીજો પુરુષ એક વચન મિત્રો એક વચન ભાઈ છે પણ પ્રથમ પુરુષ છે એટલે એની ગણમાં તો હેવેઝ જે છે એ ક્યાં મૂકવું એનો પણ મેં તમને મિત્રો અંદાજ આપ્યો છેલ્લી નોંધ તો મેં અગાઉ ચર્ચા કરી લીધી કે જો વાક્ય બેસી હોય તો પૂર્ણ વર્તમાન સમજો આ ઉપરાંત મિત્રો આ કાળને ઓળખવા માટે ચાલુ પૂર્ણ વર્તમાન અને પૂર્ણ વર્તમાન ઓળખવા માટે ઘણી વાર વર્ગ ક્રિયા પણ કામ કરતા હોય છે ઘણી વાર ચાલુ પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ વર્તમાન કાળને ઓળખવા માટે કેટલાક ક્રિયાપદ કામ કરતા હોય એક્શન વર્બ એટલે કે ક્રિયાસૂચક ક્રિયાપદ અને ગતિસૂચક ક્રિયાપદ ક્યારેક એવું બને કે ગતિસૂચક ક્રિયાપદ આપેલા હોય તો પણ કયો કાળ થાય અને એક્શન વર્બ એટલે ક્રિયાસૂચક ક્રિયાપદ આવે તો પણ કાળ ઓળખવામાં સરળતા રહે તો મિત્રો આ કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ ચાલુ છે મિત્રો એ આપણે ડેફિનેશન ખાસ ધ્યાન રાખવાની છે સિન્સ ફોર તો આઈ કોઈ જે મૂકી દેવા કારણ કે આ કાળ સિવાય બીજા આવતા નથી બીજું કે પેસિવ આ કાળમાં આવતું નથી એ માટેની સૂચના પણ લખેલી છે માત્ર એક્ટિવમાં અને જો પેસિવ આવે મિત્રો તો એ આ કાળ નથી તો કયો કાળ છે પૂર્ણ વર્તમાન કાળ છે એટલે નોંધી નીચે તમને લખાવી છે બરોબર ઘણા એમ સર હેવે બીન તો આવ્યું બરોબર હેવે અને બીન આવ્યું પણ પછી બીન આવ્યું એટલે કાળ થી પૂર્ણ વર્તમાન કાળ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ નથી બીજું બરોબર તો મિત્રો આવા બીજા વાક્ય પણ શીખશું આના કારણે પ્રશ્નાર્થ પણ શીખશું